વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સ, અમરેલી, ગુજરાત. અલગ અલગ વિદ્યાર્થીઓ સાથે ની ગઈકાલે મારે ચર્ચા થઈ હતી, એમાં એક સજેશન આવ્યું હતું કે ગઈકાલના લેક્ચરમાં આપણે લેક્ચરની શરૂઆત 1 મિનિટના મોટિવેશનથી કરી હતી. તો વિદ્યાર્થીઓ કીધું કે 1 મિનિટનું મોટિવેશન સર ચાલુ રાખજો, કારણ કે મને એના ઉપરથી એક બાબતનો ખ્યાલ આવ્યો કે અત્યારની જે પરિસ્થિતિ છે, કોરોનાનું વેકેશન જે ચાલી રહ્યું છે, મહામારી જે ચાલી રહી છે, એ સમયે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે એને એવું કદાચ એવું ફીલ થતું હોય કે સમય ક્યાં પસાર કરવો તે અઘરું થતું હોય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે કોઈ પણ સફળ જીવનની શરૂઆત એક ઉચ્ચ વિચારથી થતું હોય, એક સારો વિચાર તમારી જિંદગી બદલી નાખે છે. એટલે એનો મતલબ એવો છે કે ઉત્તમ વિચાર કરવાથી કે સારા વિચાર કરવાથી ચમત્કારિક પરિણામો મળવાની શક્યતાઓ પૂરેપૂરી રહે છે. કારણ કે જેવા તમે ઉચ્ચ વિચાર કે સારા વિચાર કરશો, એનાથી તમને તમારી અંદર રહેલી અનલિમિટેડ શક્તિઓનો પરિચય થશે. ત્યારે તમને ખબર પડશે કે તમારી અંદર કેવી કેવી શક્તિઓ રહેલી છે અને એ તાકાત ધરાવે છે ઉચ્ચ વિચારો. અને અત્યારે આ કોરોનાના સંકટની ઘડી છે, મુશ્કેલીની ઘડી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો હું એક તમને એક કોટ યાદ કરાવવા માંગુ છું કે જે ગઈકાલે જ મેં પુસ્તકની અંદર વાંચ્યું, તેમાં લખ્યું હતું, બહુ સરસ લખ્યું હતું કે કોઈ પણ સંકટની કે મુશ્કેલીની ઘડી હંમેશા પોતાની સાથે ભવિષ્યના લાભના મોટા બીજ લઈને આવે છે, અને જે વિદ્યાર્થીઓ આ સમયનો ઉપયોગ તેમાં કરશે એના માટે આવનારો સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. એનો મતલબ એમ છે કે આ સંકટની ઘડી છે, મુશ્કેલીની ઘડી છે, પરંતુ પોતાની સાથે તેના જેટલું જ એવું બીજ લઈને આવશે, લાભનું બીજ લઈને આવશે કે જેનો તમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકશો. ફરીવાર આપણે આપણા મૂળભૂત ટોપિક કે જેનાથી તમે બધા મને લોકો ઓળખો છો, નામાના મૂળ તત્વો, ધોરણ 12 ભાગ 2 ગુણોત્તર વિશ્લેષણની આપણે ચર્ચા કરીએ છીએ. ગુણોત્તર વિશ્લેષણ તો કે બે આંકડાકીય માહિતી વચ્ચેનો ગાણિતિક સંબંધ જે આંકડા દ્વારા દર્શાવવામાં આવે તેને તમે ગુણોત્તર કહી શકો અને નાણાકીય ગુણોત્તર કહી શકો. નાણાકીય ગુણોત્તરનું જો વર્ગીકરણની આપણે ચર્ચા કરીએ તો વર્ગીકરણ બે રીતે થાય, એક પ્રણાલિકાગત વર્ગીકરણ છે અને બીજું છે કાર્ય અનુસાર વર્ગીકરણ. પ્રણાલિકાગત વર્ગીકરણ, પ્રણાલિકાગત શું કામ કહેવામાં આવે છે તો કે પહેલાના સમયની અંદર આ પ્રમાણે આ ગુણોત્તરોનું વર્ગીકરણ કરવામાં આવતું. કઈ રીતે? તો કે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો, પાકા સરવૈયાના ગુણોત્તરો અને મિશ્ર ગુણોત્તરો. પરંતુ સમય બદલાણો એટલે માં ચેન્જીસ આવ્યા એ વર્ગીકરણમાં શું થયું? તો પ્રણાલિકાગત વર્ગીકરણ હતું એનું સુધારા સાથેનું વર્ઝન એટલે કાર્યાનુસાર વર્ગીકરણ. તો કાર્યાનુસાર વર્ગીકરણની તો કંપનીની જે પરફોર્મન્સ હોય છે, એ જે કાર્ય કરે છે, બધા કાર્યોને ધ્યાનમાં રાખીને ગુણોત્તરોનું વર્ગીકરણ કરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ કાર્યાનુસાર વર્ગીકરણ. આ કાર્યાનુસાર વર્ગીકરણના અલગ અલગ 4 પાસાઓ છે: નફાકારકતા, તરલતા, સદ્ધરતા અને કાર્યક્ષમતા. એમાંથી આપણે નફાકારકતા, તો કે નફાકારકતા કંપનીની કમાણી કરવાની ક્ષમતા, એને તમે નફાકારકતા કહી શકો. તરલતા તો કે કંપનીની ટૂંકા ગાળાની દેવા ચૂકવી શકવાની જે ક્ષમતા હોય તેને તમે તરલતા કહી શકો. અને પછી એવું સદ્ધરતા, સદ્ધરતા તો કંપની દ્વારા લાંબા ગાળાની અંદર પોતાના દેવા ચૂકવી શકવાની ક્ષમતા છે કે નહીં તેની માહિતી મળે છે. આપણે નફાકારકતામાં 4 ગુણોત્તર જોયા હતા, તરલતામાં 2 જોયા હતા અને સદ્ધરતાની અંદર પણ કુલ 4 ગુણોત્તર આવે છે. એમાંથી આપણે પહેલો ગુણોત્તર જે જોયો હતો દેવા ઇક્વિટી ગુણોત્તર હતો, અને બીજા ગુણોત્તરની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, એ ગુણોત્તર છે મિલકતો અને દેવાનો ગુણોત્તર. હવે દેવા અને ઇક્વિટીનો ગુણોત્તર, મિલકતો દેવાનો ગુણોત્તર, બંને થોડો વિરોધાભાસી વલણ દર્શાવે છે. દેવા ઇક્વિટી ગુણોત્તરની અંદર આપણે દેવા અને શેર હોલ્ડરના ભંડોળોની સરખામણી કરીએ છીએ. શેર હોલ્ડરના ભંડોળો એટલે માલિકી ભંડોળો, અને બિનચાલુ દેવાનો મતલબ છે કે બાહ્ય પક્ષકારો પાસેથી જે નાણાં ઉછીના લેવામાં આવ્યા હોય કે અને એના ઉપર કંપની દ્વારા નક્કી કરેલો નાણાકીય ખર્ચ કરવામાં આવે છે, એટલે કે વ્યાજ ચૂકવવામાં આવે છે. તો દેવા ઇક્વિટીના ગુણોત્તર દ્વારા કંપનીને ખબર પડે છે કે પોતાનું માલિકી ભંડોળ કેટલું છે અને બાહ્ય પક્ષકાર પાસેથી કેટલા નાણાં મેળવેલા છે. અને એ વલણ એટલે કે એનું જો પ્રમાણ 1 થી નીચું હોય તો વધુ સારું તમે કહી શકો છો.
અને બીજો આપણો ગુણોત્તર છે મિલકતો દેવાના ગુણોત્તર. આ મિલકતો દેવાના ગુણોત્તર ની અંદર આપણે મિલકતો અને લાંબા ગાળાના દેવાની સરખામણી કરીએ છીએ. એનો બીજો મતલબ એમ છે કે લાંબા ગાળાના દેવામાંથી આપણે કુલ કેટલી મિલકતો ઊભી કરી છે જોવા મળે છે. એટલે કે એનો મતલબ છે કે તમે માલિકી ભંડોળમાંથી કેટલી મિલકતો ઊભી કરો છો અને લાંબા ગાળાના દેવામાંથી કેટલી મિલકતો ઊભી કરો છો તેનો ખ્યાલ આવે છે. આ બંને ગુણોત્તર કોઈ પણ કંપની માટે ઓક્સિજનનું કામ કરે છે. શું કામ ઓક્સિજનનું કામ કરે છે? કારણ કે આ ગુણોત્તરો જો નબળા પડે તો, નબળા પડે એટલે કે વિરોધાભાસી વલણ દર્શાવે તો, એટલે કે દાખલા તરીકે મિલકતોનો દેવાનો ગુણોત્તર જો તમારી મિલકતો વધુ ને વધુ બાહ્ય પક્ષકારો પાસેથી નાણાં મેળવો હોય, એમાંથી જો ઊભી કરવામાં આવી હોય તો એનો મતલબ કે જોખમ ત્યાં વધારે છે. અને એવી જ રીતે દેવા ઇક્વિટીના ગુણોત્તરની અંદર માલિકી ભંડોળ કરતા બાહ્ય પક્ષકાર પાસેથી મેળવેલું ભંડોળ વધારે હોય તો ત્યાં પણ જોખમ વધારે રહે છે. અને આ જોખમી પગલાઓ કંપનીને પહેલા તો એની આર્થિક તંદુરસ્તી બગાડી નાખે છે, અને આર્થિક તંદુરસ્તી બગડે એટલે એની નાણાકીય તંદુરસ્તી બગડે છે, સાથે એની તરલતા અસર થાય છે, એની નફાકારકતા અસર થાય છે, અને અંતમાં કંપની ને નાદારી ભોગવવી પડે છે. એટલા માટે આ બંને ગુણોત્તર ખૂબ જ ઉપયોગી છે. આપણે મિલકતો દેવાનો ગુણોત્તર એનું સૂત્ર છે કુલ મિલકતોના છેદમાં લાંબા ગાળાના દેવા. એટલે જ્યારે આપણે એ પ્રકારના દાખલાની ગણતરી કરતા હોય ત્યારે આપણે એમાંથી એક તો ગોતવાની રહે કુલ મિલકતો અને બીજું ગોતવાનું રહે લાંબા ગાળાના દેવા, એટલે કે બિનચાલુ દેવા. હવે ઘણીવાર રકમની અંદર તમને વિગતો અલગ અલગ રીતે આપવામાં આવી છે મિત્રો, તો એ વિગતોને સારી રીતે સમજવી અને એમાંથી ગણતરી કરવી તે આપણા માટે ખૂબ જ જરૂરી છે. અત્યારે આપણે એક XYZ કંપનીની માહિતી આપી છે, આ માહિતીને આધારે આપણે મિલકતો દેવાના ગુણોત્તરની ગણતરી કરવાની છે. હવે આપણે બિન ચાલુ મિલકતોને કૌંસમાં લખ્યું છે ગ્રોસ, એનો મતલબ છે કે તેમાંથી ઘસારો બહાર નથી થયો. સાથે પૂછે સ્થિર મિલકતોનો ઘસારો, ચાલુ મિલકતો ઇક્વિટી શેર મૂડી 36 લાખ, અનામતો 10 લાખ, કુલ દેવા અને ચાલુ દેવા આપણને અહીંયા આપેલા છે. હવે આપણે જરૂર છે નહીં પડશે તો કે કુલ મિલકતો અને બીજા જરૂર પડશે લાંબા ગાળાના દેવા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બિન ચાલુ મિલકતો આપી છે અને સ્થિર મિલકતોનો ઘસારો આપ્યો છે, એટલે બિન ચાલુ મિલકતનો ઘસારો આપ્યો છે, એટલે આપણને અહીંથી બિન ચાલુ ચોખ્ખી બિન ચાલુ મિલકતો મળશે. ચોખ્ખી બિન ચાલુ મિલકતો મેળવવા માટે બિન ચાલુ મિલકત માંથી ઘસારો આપણે બાદ કરવો પડે, એટલે કે આપણને બિન ચાલુ મિલકતો કુલ આપવામાં આવેલી છે 56 લાખ રૂપિયા. આ 56 લાખ માંથી 6 લાખ રૂપિયાનો ઘસારો બાદ કરીએ એટલે બિન ચાલુ મિલકતો આપણને આવશે 50 લાખ, અને ચાલુ મિલકતો આપણને આપવામાં આવી છે 10 લાખ. એ બંનેને ભેગા કરશું એટલે આપણો કુલ સરવાળો થશે 60 લાખ રૂપિયા. એટલે સૂત્રની અંદર થી સૌથી પહેલી વિગત કુલ મિલકતો આપણને મળી ગઈ. કુલ મિલકતનો મતલબ એ છે કે તમે બિન ચાલુ મિલકત પ્લસ ચાલુ મિલકતો. હવે બીજી એક બાબત આપણે ગોતવાની રહેશે લાંબા ગાળાના દેવા. હવે લાંબા ગાળાના દેવા ગોતવા માટે જો તમને સ્પષ્ટ રીતે રકમની અંદર આપવામાં ન આવેલું હોય તો એનું બીજું સૂત્ર છે કુલ દેવા માઇનસ ચાલુ દેવા. તો અહીંયા આપણને કુલ દેવા આપેલા છે અને ચાલુ દેવા પણ આપેલા છે, એનો મતલબ છે કુલ દેવામાંથી આપણે ચાલુ દેવા જો બાદ કરીએ તો આપણને બિન ચાલુ દેવા મળશે. અને આપણે એ જ પ્રમાણે અહીંયા ગણતરી કરી છે, કુલ દેવા 14 લાખ, ચાલુ દેવા 2 લાખ, એટલે આપણને જવાબ આવશે બિન ચાલુ દેવાનો 12 લાખ રૂપિયા. હવે બિન ચાલુ દેવા મળી ગયા એટલે કે લાંબા ગાળાના દેવા મળી ગયા. આ લાંબા ગાળાના દેવા એટલે કુલ મિલકતોના છેદમાં તમે બિન ચાલુ દેવા મૂકો એટલે આપણને એનું પ્રમાણ મળશે 5:1. એનો મતલબ એમ છે કે તમારા લાંબા ગાળાના દેવામાંથી 1 રૂપિયાની મિલકત ખરીદો. કુલ મિલકતો કેટલાની છે? કુલ મિલકતો 5 રૂપિયાની છે, એમાંથી 1 રૂપિયાની મિલકત બિન ચાલુ દેવામાંથી ખરીદવામાં આવી છે. એનો મતલબ કે આ પ્રમાણ જેમ વધુ હોય તેમ સારું. એટલે કે તમારી પાસે બિન ચાલુ કુલ મિલકતો 60 લાખ પછી એમાંથી 12 લાખની મિલકતો, માત્ર 12 લાખની મિલકતો તમે બિન ચાલુ દેવાનો ઉપયોગ કરીને એમાં એની ગણતરી કરી છે. એટલે કે આ પ્રમાણ જેમ 1 થી વધુ હોય તેમ વધારે સારું, અને દેવા ઇક્વિટી ગુણોત્તરનું પ્રમાણ 1 થી જેમ ઓછું હોય તેમ સારું. સામાન્ય રીતે આવું કોઈ પ્રમાણ તમને આમાં આપેલું નથી, પરંતુ જેમ તમે કોલેજ કક્ષાએ અભ્યાસ કરો અને સીએ સીએસ ફાઉન્ડેશન નો અભ્યાસ કરો ત્યારે એમાં એ વિગતો તમને એમાં દર્શાવવામાં આવે છે. લેકિન વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે મિલકતો દેવાનો ગુણોત્તરની ગણતરી કરવી હોય ત્યારે બે બાબત જ ગોતવાની રહે. એક ગોતવાની રહે કુલ મિલકતો અને બીજું ગોતવાનું રહે લાંબા ગાળાના દેવા, એટલે કે બિન ચાલુ દેવા. હવે આ
મિલકતો આવી 60 લાખ રૂપિયાની કુલ મિલકતો આવી. આ 60 રૂપિયા 60 લાખ રૂપિયાની કુલ મિલકતો આપણે અહીંયા લખી શકીએ. હવે બીજી જરૂર પડશે લાંબા ગાળાના દેવા, એટલે કે બિન ચાલુ દેવા. જો રકમની અંદર બિન ચાલુ દેવા સ્પષ્ટ રીતે ન આપવામાં આવેલા હોય તો કુલ દેવામાંથી તમે ચાલુ દેવા બાદ કરીને પણ લઈ શકો છો. અહીંયા કુલ દેવા આપણને આપ્યા છે 14 લાખ, ચાલુ દેવા આપ્યા છે 2 લાખ. 14 લાખ માંથી તમે 2 લાખ બાદ કરો એટલે બિન ચાલુ દેવા આવશે 12 લાખ રૂપિયા, જેનો તમે અહીંયા ઉપયોગ કરી શકશો. એટલે આ ઉપયોગ કરીએ એનો મતલબ થયો આપણું પ્રમાણ આવશે 5:1. એ 5 રૂપિયાની કુલ મિલકતોમાંથી 1 રૂપિયાની મિલકત તમે બાહ્ય દેવા દ્વારા મેળવેલી છે. આ ગુણોત્તર કંપની માટે સારો કહેવાય, ધંધાકીય એકમ માટે સારો કહેવાય. કારણ શું છે કે એ માલિકી ભંડ બાકીની મિલકતો 48 લાખની મિલકતો માલિકી ભંડોળમાંથી ઊભી કરેલી છે. ખર્ચ ચૂકવવો પડતો નથી. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર 5 મિનિટના બ્રેક પછી આપણે એક બીજા એક્ઝામ્પલ સાથે આવશું, નવા ગુણોત્તર સાથે આવશું. વધુ ને વધુ ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ આનો લાભ લે તેવા પ્રયત્ન કરજો. કારણ કે આ ફ્રી ઓફ કોસ્ટ છે, આમાં કોઈ પણ અત્યારે માત્ર સમયનો સદુપયોગ કેમ થાય એ માટેના બધા પ્રયત્નો છે. તમારા બીજી એક બાબત સાથે યાદ કરું, કોલેજ કક્ષાએ જે લોકો અભ્યાસ કરે છે એમાં એસવાય બીકોમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રકરણ અગત્યનું છે. એસવાય ની બાદ ટીવાય ની અંદર આ પ્રકરણ રેશિયો એનાલિસિસ તરીકે આવે છે, ત્યારે આ જ પ્રકરણની તમારે ગણતરી કરવાની હોય છે. તો બધા જ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકશે. વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લે તેવી વિનંતી. થેન્ક યુ વેરી મચ.